નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલ ડેક્સનો ઓક્ટોબર વાયદો 150 પોઈન્ટની મુવમેન્ટ સાથે અંતે 133 પોઈન્ટ ઘટીને 15,311 થયો હતો. જ્યારે મેટલ ઇન્ડેક્સ 298.33 પોઈન્ટની મુવમેન્ટ સાથે અંતે 90.90 વધીને 11,670.50ના સ્તરે બંધ થયો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું એક અંશ દીઠ $1,889 બોલાતું હતું, જ્યારે ચાંદી $23.58 બોલાતી હતી. જ્યારે ઘરેલુ બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 99.50 ના 500 રૂપિયા ઘટીને 51,800 અને 99.90 ના 52,000 બોલાતા હતા. જ્યારે ચાંદીની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ ₹2,000 તૂટીને કિલો દીઠ 59,500 ના સ્તરે બોલાઈ રહ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 478 રૂપિયા ઘટીને 50,048 થયો હતો, જ્યારે ગોલ્ડ ગિનીનો ઓક્ટોબર વાયદો 342 રૂપિયાના ઘટાડા સાથે 8 ગ્રામ દીઠ 40,411 ના સ્તરે બોલાયો હતો. ગોલ્ડ પેટલનો 1 ગ્રામ દીઠ 49 રૂપિયા ઘટીને ઓક્ટોબર વાયદો 5,077 થયો હતો, જ્યારે સોનું મિની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 484 રૂપિયા ઘટીને 50,133 ના સ્તરે બોલાયો હતો. ચાંદીની વાત કરી એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલો દીઠ 152 રૂપિયા ઘટીને 60,419 થયો હતો, જ્યારે ચાંદી મિની નવેમ્બર 159 અને ચાંદી માઇક્રો નવેમ્બર 166 રૂપિયા ઘટ્યા હતા. કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 4 રૂપિયા સુધીને 1,042 થયો હતો, જ્યારે રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડી દીઠ 60 રૂપિયા વધીને 18,350 ના સ્તરે બંધ થયો હતો. એમસીએક્સ ક્રૂડ પામતેલ અથવા સીપીઓનો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ 10 પૈસા સુધીને 764 રૂપિયા 10 પૈસા થયો હતો, જ્યારે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 7 રૂપિયા 30 પૈસા વધીને 951 રૂપિયા 10 પૈસાના સ્તરે બોલાયો હતો. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 56 રૂપિયા ઘટીને 2,916 થયો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટી દીઠ 2 રૂપિયા 40 પૈસા વધીને 190 રૂપિયા 50 પૈસાના સ્તરે બંધ થયો હતો. તો આ વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.